I'll just briefly introduce Dr. Saab to the viewers. Dr. Saab has 30 years of experience in the field of medical, and he's the HOD of internal medicine at Sethi Hospital. And सगला करता मोटी बात तो ये छे कि डॉक्टर साहब ने गई काले मौलाना नी हजरत माँ मौलाना ना सामने आज घनी मोटी भला छे आ वेटिंग नी एना बारा माँ सगला मुमिनी ने अवेयर करवानू मौके मिलो અને મૌલાનાએ પોતે ને આ જિમ્મેદારી બી સોંપી છે કે મુમિનીને આ ચીજથી અવેર કરે અને કઈ તરહથી એનાથી બચવાનું એના વાસ્તે સગલાને મદદ કરે. તો આજે ડોક્ટર સાહેબ જે ગ્રેશિયસલી આપના ઇન્વાઇટ ને કબૂલ કર્યું છે અને એ ભુરાની સ્પોર્ટ પર પોતે જે મૌલાનાની હજરતમાં જે બયાન કીધું એ થોડું બ્રીફમાં કહેશે. અને અમે આપને રિક્વેસ્ટ કરશું ડોક્ટર સાહેબ કે બીકોઝ વી આર અ સ્પોર્ટ્સ રિલેટેડ ઇયારા તો સ્પોર્ટ્સમેન વાસ્તે કઈ જાતથી આ વેપિંગ ને બધું નુકસાન दुआ करे के परवरदिगार अपना मौला ने उमर शरीफ ने दराज करे. मौला जे फिकर करे छे वेपिंग अने ई सिगरेट ना बारा मा ए घनु घनु जस्टिफाइड छे. एना में रीजन्स आपने बताऊं कि पूरी दुनिया જે બી ઇમ્પોર્ટન્ટ ઓથોરિટીઝ છે લાઈક ઓલ હેલ્થ ડિપાર્ટમેન્ટ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ અને ઓલમોસ્ટ 80% કન્ટ્રીઝ દુનિયાના જે છે એમાં વેપિંગ ઇઝ ઇલીગલ. જે વેપિંગની શરૂઆત કેમ થઈ શું ચીજ છે પહેલા આપણે એ જાણી લઈએ. તો જ્યારે ધીરે ધીરે દુનિયામાં સિગરેટનો ચલન ઓછો થતો ગયો કેમ કે ઘણા કન્ટ્રીઝમાં ઘણી જગાઓ પર સિગરેટ પીવું બંધ કરી દીધું સોશિયલી એક્સેપ્ટન્સ ઓછું થઈ ગયું આવી ચીજોનો ઇજાદ થવું શરૂ થયું. અને ફિકરની વાત એમ છે કે આને યુઝ કરવાવાળા 80% યંગસ્ટર્સ છે સ્કૂલના બચ્ચાઓ છે હાઈસ્કૂલ પ્રાઇમરી સ્કૂલના બચ્ચાઓ બી છે. એક તો લોકોને એમ સમજમાં એમ આવે છે કે આ હાર્મલેસ ચીઝ છે એન્ડ સેકન્ડ એમ લાગે છે કે આને કઈ સ્મેલ નહીં આવતી તો કોઈને સમજ નહીં પડતું. માં બાપ બી પકડી નહીં શકતા કે મારું બચ્ચું કઈ સ્મોક કરે છે. પ્રમોટ એમ કરવામાં આવે છે કે ધીસ ઇઝ લેસ હાર્મફુલ ધેન ધ સિગરેટ બટ ઇન રિયાલિટી થિંગ્સ આર વેરી ડિફરન્ટ. બીજું જ છે એમાં બે જાતને એના જે બુરા અસરાત છે ને બે એમાં ડિવાઈડ કરી શકાય ઇમિડિયેટ ઇફેક્ટ્સ અને લેટ ઇફેક્ટ્સ. જે ઇમિડિયેટ ઇફેક્ટ શું હોય છે કે આવા જે લોકો હોય છે આજે એક દિવસમાં એક વાર વેપિંગ કર્યું તો કાલે ને બે વાર થશે મન પછી ત્રણ વાર ચાર વાર પછી આખો દિવસ વેપિંગ કરતો રહેશે. એક તો હેબિચ્યુઅલ થઈ જાય છે એડિક્શન થાય છે. સેકન્ડ એનો વ્યવહાર ચેન્જ થઈ જાય છે અને જરા બી ટાઈમ થઈ જાય ને સેકન્ડ વેપિંગમાં તે ઇરિટેબલ થઈ જશે લોકો સાથે રોંગ વ્યવહાર કરશે. થર્ડલી ડોક્ટર પાસે ઘડી ઘડી કફ કોલ્ડ અને નેઝલ ઇરિટેશન આંખો લાલ થઈ જવું એ બધી સિમ્પટમ્સ લઈને ઘડી ઘડી ડોક્ટર પાસે જશે. પણ જે વર્સ્ટ કોમ્પ્લિકેશન્સ છે જેના કારણે આપણે રિયલી ફિકર થાય છે એ એ હરામ તો છે જ એમાં નિકોટિન સિગરેટ કરતા બી વધારે છે 70 times છે. બટ જેના લોંગ ટર્મ ઇફેક્ટ છે એ બ્રેન પર છે. યંગ બ્રેન્સ જે હોય છે તેની મેમોરી જે છે એ શોર્ટ થઈ જશે એની યાદદાશ્ત બરાબર નહીં રહી એને કોઈ લેસન યાદ નહીં થાય ફર્ધર ફ્રસ્ટ્રેશન થશે. સેકન્ડલી આમાં ખાલી નિકોટિન નહીં હોતું લગભગ બીજા 700 જાતના કેમિકલ્સ હોય છે જે એમાં હેવી મેટલ્સ હોય છે ઘણા પોઈઝનિંગ હોય છે તો એ બી જઈને લંગ્સમાં કિસમ કિસમના પ્રોબ્લેમ્સ કરે છે. જેમ સ્મોકર્સને આપણે જોઈએ છે ખાંસી દમ લાગવું. અને જેમ આપે સવાલ પૂછ્યો કે સ્પોર્ટ્સમેન માટે શું તો સ્પોર્ટ્સમેનની તો મેઇન તાકાત જ એના ફેફડા છે. કયું બી સ્પોર્ટ્સ હોય અગર તમારું લંગ્સ વીક હશે તો તમે કોઈ બી સ્પોર્ટ્સમાં સક્સેસફુલ નહીં થઈ શકતા. અને આનો જે અસર થાય છે લોંગ ટર્મમાં આ શું છે બારીક જ ડોટ્સ પેદા કરે છે સ્મોકના તે દે ગો ડીપ ઇન ટુ ધ લંગ્સ બધા મરવા લાગે છે. તો એનું જયારે સીટી સ્કેન કરીએ છીએ તો એનું જે સીટી સ્કેનના ઇમેજીસ આવે છે એમાં એવું લાગે છે કે લંગ્સમાં પોપકોર્ન ભરેલા હોય. એટલે આ બીમારીનું નામ જ પોપકોર્ન લંગ ડિસીઝ. એ માણસને એવી હાલત થશે એનો સેકન્ડ સેકન્ડ ઓક્સિજન માટે તરસશે. ડોક્ટર સાહેબ હમણાં જે આપે કહ્યું આ વેપિંગ જે છે એમાં કઈ સ્મેલ નહીં હોતી જેમ સિગરેટ ની આમ તો નોર્મલ સ્મેલ થી આપણે ખબર પડી જાય. બીજા કોઈ આપ એવા સટલ ચેન્જીસ
બતાવી શકો છો કે જેનાથી આ બચ્ચું આ ચીજમાં મુલવવશ હોય તો એને લોકો ટાઈમ પર એને પકડી શકે? તો ઇન્ડિયામાં આમના મેક્સિમમ પોડ કહેવાય, પીઓડી પોડ, તો આમાં એ લોકો ફ્રૂટ ફ્રૂટ સ્મેલ નાખે છે, ફ્રૂટી સ્મેલ. તો અગર બચ્ચાના મોસી ફ્રૂટી સ્મેલ આવે તો સમજી જવાનું કે ઇઝ વેપિંગ. સેકન્ડલી શું હોય છે કે એને ઘડી ઘડી શરદી ખાંસી થશે, એ જયારે ઘરે આવશે તેની આંખ હંમેશા લાલ રહેશે, અને નોઝ બ્લોકની બી પ્રોબ્લેમ વારંવાર થયા કરશે, ગળું લાલ રહેશે હંમેશાનું. એને ઇરિટેબિલિટી થશે, એ થોડી થોડી વારમાં ચીડીને જવાબ આપશે. ધીઝ આર સમ ઓફ ધ સાઇન્સ બાય વિચ યુ કેન મેક આઉટ. એને ઘડી ઘડી પૈસાની ડિમાન્ડ કરે. આ શું છે સાહેબ, એક પોડની કિંમત 3,000 થી 6,000 ના વચમાં હોય છે. તો અગર બચ્ચું વારંવાર પૈસાની બહુ ડિમાન્ડ કરે, યા એવું જો કે પૈસા લઈ જાય છે ઘણા, તો બી સસ્પિશિયસ, ઇઝ ઇન સમથિંગ ઇઝ રોંગ. બીજું ડોક્ટર સાહેબ, એનીથિંગ એલ્સ વુડ યુ વુડ લાઈક ટુ એડ, કે હવે જો કોઈને આ થઈ ગયું હોય એમના, ઓલરેડી સમવન ઇઝ ડુઈંગ ઇટ એન્ડ એડિક્ટેડ ઇન ટુ ઇટ, સો કુડ યુ ગીવ સમ સ્મોલ પોઇન્ટર્સ કે એનાથી કઈ રીતે છોડાવી શકાય બચ્ચાઓને? યસ યસ યસ. પહેલા તો સાહેબ ક્લોઝ વોચ રાખવું ઘણું જરૂરી છે, એના ફ્રેન્ડ્સ કોણ છે. અને એકવાર આપણે આઈડિયા લાગી જાય કે યસ એન્ડ એગ્રી કરી જાય કે હા, એ એક વાર કહી તો 100 વાર સમજી લે કે મેં એક વાર વેપિંગ કરું છું, મતલબ 100 વાર કરે છે. આમાં શું હોય છે સાહેબ કે મેન્ટલ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિપેન્ડન્સ થઈ જાય છે. તો જેમ મેં આપને કહ્યું કે બ્રેનને એવી આદત પડી જાય છે કે એને મોર એન્ડ મોર જોઈએ, વધારે વધારે એને નિકોટિન જોઈએ. હવે જયારે સડનલી આપણે બંધ કરીએ તો માણસ ઘણું વાયલન્ટ થઈ જશે, મારપીટ કરી શકે છે અને પોતાને બી હાર્મ કરી શકે છે. એવા બચ્ચાને ઇમિડિયેટલી આપણે કોઈ યા તો બહુ ફાઇન ફિઝિશિયન્સ હોય યા સાયકિયાટ્રિસ્ટના પાસે લઈ જવાનું. એમાં લખેલું છે વી આર ડી એડિક્શનિસ્ટ. તો એ લોકો એવી દવાઓ આપે એને, એવી દવાઓ દુનિયામાં મોજૂદ છે કે જેનાથી આ બધી જે એક્ટિવિટીઝ, જે ઇરિટેશન, ઈચ્છા થતી હોય, એકદમ સ્ટ્રોંગ અર્જ જેને કહીએ આપણે, એ મેડિસિનના કારણ વી કેન સ્ટોપ ઇટ. તો એનાથી સ્મૂથલી ધીરે 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 છૂટી જાય. અને ઘણીવાર તમને એને માહોલથી દૂર કરવું બી ઘણું જરૂરી છે કે જે લોકોના વચમાં એ શીખ્યું, અગર એ જ લોકોના વચમાં રહેશે તો એ તો પાછી રી એડિક્શનની તરફ જશે. સો ચેન્જ ઓફ સ્કૂલ, ચેન્જ ઓફ ઓફિસ, ચેન્જ ઓફ એન્વાયરમેન્ટ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે મોલા પાસે લઈ જવાનું, મોલા એક નજર કરશે તો ઈ સિગરેટ તો શું વાત છે, કોઈ બી નશો દુનિયાનો છોડાઈ દેશે મોલા. હમણાં સગલા મેં આ કહેવા ચાહું છું કે મોલાના નો વસીલો લઈને સગલા આ ચીજના ઉપર એકદમ ધ્યાન રાખે, અને આ ડોક્ટર સાહેબ છે અને મિશલના સગલા આપના આપનું આખું કમ્યુનિટીનું આખું એક સપોર્ટ સિસ્ટમ આપના વાસ્તે રેડી છે. તો કોઈ ગભરાઈ ના આનાથી કે એમના કોઈ ફરજનામાં મુલવશ હોય તો એને કહેવાથી બી ગભરાઈ ના, એને પૂછવાથી બી ગભરાઈ ના, અને ઘણી ઘણા રસ્તાઓ છે એનાથી છૂટવાના. યુ આર મોસ્ટ વેલકમ, એની ટાઈમ યુ કેન કમ. કોઈ બી ભાઈને આવું હોય કે મને આ છોડવું છે તો આઈ વિલ હેલ્પ દેમ લાઈક એનીથિંગ એન્ડ વિથ નો ચાર્જીસ. યુ આર મોસ્ટ વેલકમ. અગર તમે છોડો એમાં તમારું અને તમારી ફેમિલીનું ભલું છે, આપણા સમાજનું ભલું છે, દુનિયાનું ભલું છે, અને તમારી જાનનું ભલું. સૌથી ઇમ્પોર્ટન્ટ ચીઝ કે તમારી જે જાન છે એ આ બલાથી છૂટી જશે. આખરમાં આપણે દુઆ કરીએ મોલાની ઉમર શરીફને પરવરદિગાર કયામત સુધી દરાસ દરાસ કરશો. આમીન. અને આ મિત્ર આપણે મોલાની મોલા ગાઈડન્સ આપે અને આપણે ગાઈડન્સ ને લઈ લઈએ અને એની મોલાની વાત માનીને આ સગલું આપણે આ ચીજોથી બચી જાય, બસ એમ દુઆ કરીએ.